ડીસામાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસને કશું જ કરવાની જરૂર નથી, કારણ કે ડીસા નગરપાલિકામાં શાસન કરી રહેલા ભાજપ માટે તેના સદસ્યો જ વિરોધ કરતા હોય છે. ત્યારે આજે ડીસા નગરપાલિકાના 8 સદસ્યો ભાજપ શાસિત પાલિકાની વિરુદ્ધમાં આજે નાનાજી દેશમુખ ગાર્ડનને શરૂ કરવા માટે ધરણા ઉપર બેસી ગયા હતા. ડીસા નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. તે દરમિયાન ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં હવાઈ પિલ્લર નજીક 3 કરોડના ખર્ચે શહેરીજનો માટે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. આ ગાર્ડન જ્યાં બનાવવામાં આવ્યું હતું તે રાજકીય હુસાતોશીનો ભોગ બની ગયો હતો. બગીચાની જગ્યાના વિવાદનો ઉકેલ લાવવાને બદલે ભાજપના જ રાજકીય આગેવાનોની મહેરબાની તેમજ સાંઠગાંઠથી કાયદાકીય આંટી ઘૂંટીના લીધે જિલ્લા કલેક્ટરે આ બગીચા પર સ્ટે આપી દીધો હતો. બાદમાં આ બગીચો શરૂ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ડીસાના ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાના પ્રમુખની ઈચ્છા ના હોય તેમ કોઈને કોઈ કારણોસર આ બગીચો શરૂ કરવામાં આવતો ન હતો. તાજેતરમાં ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ કાંતિલાલ સોનીની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં 2 વર્ષથી બંધ પડેલા આ બગીચાનું સમારકામ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને સાધારણ સભામાં પાલિકાના તમામ સભ્યોએ આ બાબતે સંમતિ પણ આપી હતી. પરંતુ સાધારણ સભામાં લેવાયેલા આ નિર્ણયને 1 મહિનો વીતી ગયો હોવા છતાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા આજે ભાજપના જ 8 સદસ્યો પાલિકા કચેરીમાં ધરણા પર ઉતરી ગયા હતા અને ડીસામાં 3 કરોડના ખર્ચે તૈયાર થયેલા નાનાજી દેશમુખ ગાર્ડનને ફરી શરૂ કરવા માટેની માંગ કરી હતી. નગરના વિસ્તારની અંદર કોઈ મોટો બગીચો ન હોવાના કારણે ડીસા વિસ્તારની અંદર રોજને રોજ વધતું જાય છે. એના અનુસંધાને ડીસા વિસ્તારના હાઈવે વિસ્તારની અંદર એક નવો બગીચો બનાવવામાં આવ્યો 2.5 વર્ષ પહેલાં. એ બગીચો કોઈ કારણોસર બગીચો હાલ બંધ હતો. એ બંધ રહેવાના કારણે અમે લોકોએ વારંવાર રજૂઆત કરી નગરપાલિકાની અંદર, પણ કોઈ બગીચો ચાલુ કરવામાં આવ્યો નથી અને બગીચો બળતો જાય છે. અત્યારે દેશની અંદર પર્યાવરણ બચાવો, ઝાડ વાવો, એ વિધવ ચાલો, છતાં આપણો 1000 છોડ આપણા બળી રહ્યા છે. એ અનુસંધાનમાં અમે ચીફ ઓફિસરને કીધું, એને આવેદનપત્ર એમને આપ્યું અમે કે ભાઈ બગીચો ગમે તે હિસાબે ચાલુ કરો, ચાલુ આપણાથી ન થાય કોરોનાના કારણે તો એની સાર સંભાળ કરો. પરંતુ અમે આવેદન આપ્યા પછી પણ આ 10 દિવસ વીતી ગયા, હજુ સુધી કોઈ થયું નથી. અમે ચીફ ઓફિસરને રૂબરૂ મળ્યા તો એમને 2 દિવસનો સમય આપ્યો, પણ 2 દિવસ પણ વીતી ગયા, હજી સુધી કોઈ સાર સંભાળ થઈ નથી. એટલા માટે આજે અમે અમારા સભ્યો સાથે ધરણા પર બેઠા છીએ. આ ધરણાનો કોઈ નિરાકરણ ન આવે તો અમે આગળની પણ કાર્યવાહી કરશું. આજથી 2-2.5 વર્ષ પહેલાં ડીસાના હવાઈ પિલર વિસ્તારમાં લગભગ અંદાજે 2-3 કરોડના ખર્ચે એક બગીચા, સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના જમીનને લગતા પ્રશ્નો ઊભા કરીને બગીચા પર કલેક્ટરશ્રીએ સ્ટે આપ્યો એના બાંધકામ નવું કરવા પર. એની પછી નગરપાલિકાએ તારીખ 7/7/2018 રોજ આ બગીચો ખુલે અને બગીચાની જાળવણી થાય એના માટે એક ઠરાવ કર્યો. એની પછી 16/12/2019 એક બીજો ઠરાવ કર્યો અને હમણાં અમારા કાંતિભાઈ સોનીએ 26/5/2020 દિવસે ફરીવાર ઠરાવ કર્યો. નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ એવું છે કે જે પણ ઠરાવ થાય જો કાયદાથી સંગત ન હોય તો ચીફ ઓફિસરશ્રીએ એને રદ કરવાની પ્રક્રિયા કરવી પડે અને જો કાયદાથી સંગત હોય તો એનો અમલ કરવો પડે. આ ચીફ ઓફિસર આટલા 3-3 ઠરાવો નગરપાલિકાના સર્વે સદસ્યોની સહમતિથી થયા હોય અને ચીફ ઓફિસર એનું અમલવારી ન કરતા તો અમને સમજણ નથી પડતી કે અમલવારી કેમ નથી કરતા. એમની ફરજ આવે છે આ ઠરાવને પર અમલ કરવાની. જે પર્યાવરણનું નુકસાન કરી રહ્યા છે, બગીચો અત્યારે બળવાના આરે છે, ભયંકર ગરમી પડી રહી છે, અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે. હમણાં તાજેતરમાં એટલે કે થોડાક દિવસોની અંદર હિન્દુઓનો સૌથી પવિત્ર માસ એટલે શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. નાની દીકરીઓને, દિશાની મહિલાઓને, આપણી બહેનોને વ્રતોની સિઝન જ્યારે ચાલુ થઈ રહી છે ત્યારે આ તંત્ર કેમ ઊંઘી રહ્યું છે મને ખબર નથી પડતી. એ બહેનોના નિશાસા લઈ રહ્યું છે આ તંત્ર. એમના માટે આ બગીચો સત્વરે ચાલુ થાય, એનું મેન્ટેનન્સ થાય એના માટે અમે લગભગ 12 ભારતીય જનતા પાર્ટીના સદસ્યો આજે ધરણા પર બેઠા છીએ. અગાઉ પણ અમે 16 તારીખે એક આવેદનપત્ર આપ્યું હતું, પણ આ તંત્રની આંખ ઉઘડતી નથી. આ ધરણાથી પણ જો આંખ ઉઘડશે નહીં તો અમે આને જન આંદોલનમાં પરિવર્તિત કરશું. પણ બગીચો તો કોઈ પણ ભોગે આ ડીસા નગરની પ્રજા માટે ખોલાવીને રહીશું જ. ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હોય કે ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા બીજી બોડીના સર્વ સદસ્યોએ સહમતિથી આ ઠરાવ કરેલા છે. કોઈ સદસ્યોનો આમાં ઠરાવમાં વિરોધ નથી, માત્ર તંત્ર દ્વારા એની અમલવારી નથી થતી. ચીફ ઓફિસર દ્વારા એ ઠરાવની 3-3 વખત ઠરાવ કર્યા હોવા છતાં પણ ચીફ ઓફિસર દ્વારા એની અમલવારી નથી થતી. વર્તમાન સમયમાં ડીસા નગરપાલિકાથી માંડી ભારત સરકારમાં સત્તા પર આરૂઢ ભારતીય જનતા પાર્ટી છે.
તેમ છતાં ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્યોને આ રીતે વિરોધ પ્રદર્શન કરવું પડી રહ્યું છે, જે ભાજપ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ભાજપ વિરોધ ભાજપના જ યુદ્ધ વિશે ધરણા પર બેઠેલા ભાજપના સદસ્યો તેમનો વિરોધ ચીફ ઓફિસર સામે હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે આ વિવાદિત ગાર્ડનના ઉપયોગ પર કલેક્ટર દ્વારા સ્ટે આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આજે જે ભાજપના સદસ્યો જે નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં ધરણા પર બેઠા છે, તેમનું માન છે કે જે નાનાથી દેશનું ગાર્ડન છે તેને ફરી શરૂ કરવા માટે અગાઉ પણ બોર્ડમાં ચર્ચા થઈ હતી, પરંતુ સ્થાનિક ચીફ ઓફિસર દ્વારા તેની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો કયા કારણોસર કાર્યવાહી અટવાઈ છે? જો નાનાથી દેશમુખ જે ગાર્ડન છે એ સૌથી મહત્વની બાબત એ છે કે નાનાજી દેશમુખ ગાર્ડન એ સરકારના જે પણ ફંડ છે એનો મિસયુઝ છે. સરકારી જગ્યા જે નિયમ અનુસાર નગરપાલિકાએ જ્યારે કોઈ પણ કામ કરવું હોય ત્યારે સરકારી જગ્યામાં જો એ કામ કરવું હોય તો સરકારશ્રી પાસે એ જગ્યાની માગણી કરવી પડતી હોય છે. સદરો કેસમાં સરકારશ્રી પાસે આ જગ્યાની કોઈ પણ પ્રકારની માગણી કરવામાં આવેલ નથી અને માત્ર ને માત્ર ગ્રાન્ટના વપરાશ માટે આશરે 3 કરોડ જેવો માતબર ખર્ચ કરી અને આ બગીચો સરકારી જગ્યામાં ઊભો કરવામાં આવેલો છે. હવે જ્યારે સરકારી જગ્યામાં આ બગીચો ઊભો કરવામાં આવેલો છે ત્યારે આનો ઉપર સરકારશ્રી દ્વારા જ મનાઈ હુકમ આપવામાં આવેલ છે અને સરકારથી મોટું કોઈ નથી, આપ જાણો છો. જ્યારે સરકારશ્રી મનાઈ હુકમ આપેલ હોય ત્યારે નગરપાલિકા ગમે તે પ્રકારનો ઠરાવ કરે એ ઠરાવની કોઈ જ કિંમત રહેતી નથી. આ કેસમાં એવું જ બનેલ છે, નગરપાલિકાએ બગીચો મેન્ટેન કરવા માટે ખોલવા માટે ઠરાવ કરેલ છે, પરંતુ નાયબ કલેક્ટર શ્રી ડીસાના તારીખ 19/5/2018 જે પત્ર છે જે અન્વયે બગીચામાં કોઈ પણ પ્રકારની બગીચા સંબંધિત કામગીરી ન કરવા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર એમને એક મનાઈ હુકમ નગરપાલિકાને બજાવેલ છે અને 19/5/2018થી આ કામગીરી બંધ થયેલ છે. એમાં ચીફ ઓફિસરની કોઈ ભૂમિકા નથી. જો સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવે તો જ એ વિધિસરની પ્રક્રિયા ગણાય. ત્યાં સુધી આ ફંડનો માત્ર ને માત્ર દુરુપયોગ થયેલો છે અને પ્રજાને જે બગીચો મળવાપાત્ર છે અત્યારે મળી શક્યો નથી. સરકારની જગ્યાનો મિસયુઝ થયો છે, સરકારે પૈસાનો ગ્રાન્ટનો પણ મિસયુઝ થયો છે, તો પછી હજુ સુધી જે લોકોએ મિસયુઝ કર્યા એની સામે કાયદેસરની કાર્યવાહી શું કરી છે, કેમ નથી? જો આમાં સરકારમાં અગાઉ પણ એક રિપોર્ટ થયેલો છે આ બાબતે પ્રાદેશિક કમિશનરશ્રીમાં અને ડિટેલ અહેવાલ અગાઉ થયેલ છે અને ટૂંક સમયમાં એના પણ પર કાર્યવાહી થશે. આ બાબત બહુ ગંભીર છે અને એ માટે પણ સરકારશ્રીમાં રજૂઆત થયેલ છે અને ટૂંક જ સમયમાં આ બગીચો ફાળવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જે પણ દોષિતો છે એની સામે પગલાં પણ લેવામાં આવશે. એનો ચોક્કસ સમય ના કહી શકાય, કારણ કે કોઈ પણ જગ્યાએ જ્યારે મ્યુનિસિપાલિટીને ફાળવવાની હોય ત્યારે સરકાર લેવલે અમુક તબક્કાઓમાંથી પસાર થતું હોય છે. પરંતુ આપણે ડીસાના માનનીય ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરેલ છે અને ધારાસભ્યશ્રીએ ખૂબ જ હકારાત્મક અભિગમ અપનાવી અને છેલ્લે સુધી સરકારમાં રજૂઆત માટેને આપણને હૈયાધારણા આપી છે અને ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી કે બહુ જલ્દી આ બગીચો આપણને સુપ્રત થશે. જો એ જે તે સમયના સત્તાધિકારીઓ જેમને આની વહીવટી મંજૂરી આપી છે, આટલા મોટા કામને કોઈ ટાઇટલ ક્લિયર જોયા સિવાય આટલું મોટું કામ કરેલ છે એ લોકોને જવાબદાર ગણી શકાય. એ હવે આગળની વસ્તુ છે અને એમાં ડિટેલ અભ્યાસ કર્યા પછી સરકારશ્રીના કક્ષાએ જવાબદારો સામે જે બી થશે એ પ્રમાણે જવાબદારો નક્કી થશે. જોકે ડીસા નગરપાલિકા દ્વારા સરકારી નાણાંનો ઉપયોગ કરીને નાનાજી દેશમુખ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો અને ડીસાના જ પ્રજાજનો પણ ભાજપના શાસનમાં બનાવેલા આ બગીચાનો ભરપૂર લાભ લઈ ખુશી અનુભવતા હતા. પરંતુ ખરકો આગ લગી ઘર કે ચિરાગો છે કહેવત અનુસાર 2 વર્ષથી કરોડો રૂપિયાના ખર્ચે લોકો માટે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનને બંધ કરી દેવો યોગ્ય નથી. આ બાબતે ડીસાના ધારાસભ્ય શ્રી અને પાલિકા પ્રમુખની ઈચ્છા શક્તિ હોય તો આ ગાર્ડનને પ્રજા માટે ખુલ્લો મૂકી શકાય તેમ પણ છે, પરંતુ આ બંને વ્યક્તિઓ તેમના રાજકીય કિન્ના ખોરીને લઈ અત્યારે તો ડીસાની પ્રજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. બીજી તરફ ભાજપના મોવડી મંડળને વિશ્વાસમાં લીધા વગર પાલિકા પ્રમુખનો જોર જબરજસ્તીથી જે રીતે પાલિકાના પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો હતો તે પણ ભાજપ માટે શિસ્ત ભંગ કહેવાય.
અને હવે જે રીતે સર્વસંમતિથી પાલિકાની સાધારણ સભામાં ગાર્ડનને સાર સંભાળ માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તેને ખુલ્લો મૂકવા કરવામાં આવી રહેલો વિલંબ પાછળ પણ પાલિકા પ્રમુખના મન સુબા સ્વચ્છ નહીં જણાઈ રહ્યા અને આગામી સમયમાં આખરે આ બાબતે ભાજપને નુકસાન થવાની સંભાવના છે, ત્યારે ભાજપ મોવડી મંડળે મધ્યસ્થી બની ડીસાના જનહિતમાં અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પણ મોટો ફાયદો મેળવવામાં આ વિવાદિત ગાર્ડન ચાલુ કરવાનો ખૂબ જ જરૂરી છે.